સુરતના છેવાડે આવેલા પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની જાહેરમાં ફેનિલ ગોયાની નામની યુવકે એકતરફી પ્રેમમાં ગળું કાપી ઘાતકી હત્યા કરી નાખી હતી। આ અત્યારે કેસમાં આજે સંભવિત ચુકાદાની આશંકા વચ્ચે કોર્ટ શરૂ થતાની સાથે જ બચાવ પક્ષના વકીલ ગેરહાજર રહેતા આ કેસમાં આરોપીનો 21 એપ્રિલ સજા સંભળાવવામાં આવશે। સુરતમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં ગત તારીખ 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતા। આ કેસમાં વધુ સુનાવણી કોર્ટે 16 એપ્રિલ જાહેર કરી હતી। જો કે આજે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા કોર્ટે આગામી સુનાવણીની તારીખ 21 એપ્રિલ પર મુલતવી રાખી છે, જેથી સંબંધિત ચુકાદો 21 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવી શકે છે। સરકાર પક્ષ દ્વારા આરોપીને આકારામાં આકારી સજા થાય તેવી માંગ કરવામાં આવી છે। સરકાર પક્ષે 3 દિવસ દલીલ કરી હતી, જેમાં હત્યા ઉશ્કેરાટમાં નથી। આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઈન ખરીદ્યા હતા। આરોપીને માર મારવાના બચાવ પક્ષના આક્ષેપનું પણ સરકાર પક્ષે ખંડન કર્યું હતું। વધુમાં કહ્યું કે કોઈની દીકરીને કોઈ છેડતી કરે તો તે ઠપકો પણ ના આપે। આરોપી યુવાન હોવાના બચાવ અંગે સરકાર પક્ષે કહ્યું કે સમાજ યુવાન પાસે આવી અપેક્ષા રાખે કે અન્યને ઈજા પહોંચાડી જીવ લે, આ કૃત્યથી સમાજમાં ખોટો સંદેશ જાય છે। ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી, જ્યારે 85 સાક્ષીઓને ડ્રોપ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું, જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું। આ કેસમાં હવે આરોપીના બચાવ પક્ષ તથા સરકાર પક્ષની દલીલોની બાકીની કેસ કાર્યવાહી બાદ કેસનો ચુકાદો હવે આગામી 21 એપ્રિલ જાહેર કરવામાં આવશે। શ્રી વિમલ કે વ્યાસ સાહેબની કોર્ટમાં ચાલ્યો અને આજે આ કામમાં ચુકાદો જાહેર થવાની શક્યતા હતી। નાંદર કોર્ટ આજે બોર્ડ ઉપર આવ્યા તે વખતે આરોપી તરફે આરોપીના જે વકીલ છે વકીલના જુનિયરે એવી વિનંતી કરી છે કે અમારા સિનિયર આજે અગત્યના કામે અમદાવાદ રોકાયા છે, એટલે આજે ચુકાદો જાહેર ના કરતા 1-2 દિવસની મુદત આપવામાં આવે તેવી વિનંતી કરી। એ વિનંતીને ગ્રાહ્ય રાખીને આ ચુકાદો આજની જગ્યાએ હવે 21 તારીખે ચુકાદો જાહેર કરશે એવું નામદાર કોર્ટે જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા।